બારડોલી નાગરિક સહકારી બેંકની 50મી વાર્ષિક સાધારણ સભા મળી હતી બારડોલીના સિનિયર સિટીઝન હોલ ખાતે. મળેલી સાધારણ સભામાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આજે બેંક દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે ત્યારે મળેલી સભામાં ચેરમેન તેમજ તમામ ડિરેક્ટરોએ સભાસદોનો આભાર માન્યો હતો. પ્રગતિના પંથે આગળ વધતી સંસ્થા દ્વારા 750ની કૂપન સભાસદોને આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે. સાથે જ બેંકમાંથી મોટી રકમનું ધિરાણ લઈ સમયસર ચૂકવી દેનાર તમામ સભાસદોનું સન્માન કરી તેઓનો પણ મંચ પરથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સભામાં એજન્ડાના તમામ કામોને સર્વાનુમતે મંજૂરી સાથે ચેરમેન ગૌતમભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને મળેલી સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. વાર્ષિક સાધારણ સભાની સાથે સાથે બેંક દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર હોસ્પિટલના બ્લડ બેંકના સહયોગ સાથે યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં સભાસદોએ રક્તદાન કરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. મિત્રો, ગૌતમભાઈ વ્યાસ ચેરમેન થી નાગરિક સહકારી બેંક બારડોલીના ચેરમેન તરીકે આજે અમારી 50મી વાર્ષિક સામાન્ય સભા પૂર્ણ થઈ છે. એ નિમિત્તે મારે આ સ્કીમના માધ્યમથી મારા ગ્રાહકો, સભાસદો, શુભેચ્છકો અને મિત્રોને સંદેશો પહોંચાડવો છે કે 50 વર્ષની લાંબી મુંબઈ નાગરિક સહકારી બેંકે ખૂબ સારી રીતે પાર પાડી છે. 5 શાખાઓ ખોલી છે, 500 કરોડનો બિઝનેસ કર્યો છે અને આગામી 5 વર્ષની અંદર 1000 કરોડના બિઝનેસને સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છે. આ નિમિત્તે 50 વર્ષ દરમિયાન અમારી બેંકને સેવા આપનાર માન્ય શ્રી ભગવતીભાઈ, માન્ય શ્રી છોટુભાઈ, જગુ અંકલ તથા અમારા હીરાભાઈ, દયાભાઈ પટેલ, બાહુભાઈ, મંગુભાઈ પટેલ, નગીનભાઈ ચૌહાણ જેવા બધા કર્મઠ માણસો અમારી વચ્ચે આજે નથી, એ બધાના સહયોગને હું યાદ કરું છું. અને જે સભાસદોએ આ નાગરિક સહકારી બેંકના વિકાસની અંદર સહયોગ આપ્યો છે તે તમામ પ્રત્યે હું આભારની લાગણી વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં આવી જ રીતે સહકાર મળતો રહે અને આપણે સહકારીના માધ્યમથી સહકાર સે સમૃદ્ધિ કી ઓર બઢના હૈ એવું જે પ્રધાનમંત્રીશ્રીનું કલ્પના છે એને ચરિતાર્થ કરવાની અંદર તમારા બધાનો સહકાર મળી રહે એવી અપેક્ષા રાખું છું. આગામી વર્ષોની અંદર અમે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા અને CSR પ્રવૃત્તિ દ્વારા લોકોને આર્થિક સહયોગ અને સામાજિક વિકાસની પ્રવૃત્તિઓ પણ કરી જઈ રહ્યા છે, જે આપણે માટે આનંદ અને ગૌરવની લાગણી છે. અને આ નાગરિક સહકારી બેંક વધુ ને વધુ લોકોની સેવા કરે અને કામપૂર્વક પરમાત્માનો આશીર્વાદ લે એવી અપેક્ષા. ભારત બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.